पी माइनस बे पहलू काम आप काउंस साथ जोड़ाई संख्या ने दूर करियो यहां चार से इन्हें આપણે એમ એમ લેવા દઈએ આ ગુણાકાર થી પાંચ જોડાયેલા હોય એને બરાબર ની સામે ની સેટ લઈ આવીએ એટલે કે જમણી સેટ માંથી ડાબી સેટ માં લઈ આવીએ તો એ ગુણાકાર ની અંદર છે અંશ માં છે છેદ માં ભાગાકાર ની અંદર એટલે 4 ના છેદ માં 5 બરાબર હવે અહીંયા મળે આપણને p - a 5 ને આપણે જમણી સેટ માંથી ડાબી સેટ લઈ આવ્યા અને એ પણ કૌંસ સાથે ગુણાકાર થી જોડાયેલા હતા એને આપણે જમણી ડાબી સેટ લઈ આવીએ તો એ ગુણાકાર ની અંદર હતા ભાગાકાર ની અંદર કે 4 ના છેદ માં 5 થઈ ગયો હવે આપણે 4 ના છેદ માં 5 માઈનસ 2 છે ન્યા ખાલી મારે p ને જ રહેવા દેવા છે તો માઈનસ 2 છે તેને આપણે બરાબર ની જમણી સાઈડ પર ડાબી સાઈડ લઈ આવીએ તો એ માઈનસ c ની જગ્યાએ પ્લસ k થઈ જાય અહીંયા મધ્ય બરાબર p હવે આપણે એટલે ઉકેલીએ તો આપણને p ની કિંમત મળે આના છેદ માં કાઈ નથી એટલે 1 હોય આપણે ક્રોસ ગુણાકાર કરીએ અથવા તો આ 4 પ્લસ 5 ને 2 વડે ગુણી જાય એટલે 5 2 10 અને એના છેદ માં આ 5 બરાબર p 10 પ્લસ 4 એટલે 14 14 ના છેદ માં 5 એટલે કે 14 ના છેદ માં 5 બરાબર p અને માટે p બરાબર 14 ના છેદ માં આ મુજબ આપણે પ્રશ્ન એ છે એમની ગણતરી લખી શકીએ એના પછી જોઈએ આપણે પ્રશ્ન બી માઇનસ 4 બરાબર 5 કૌંસમાં p માઇનસ 2 આ જ મુજબ ની પદ્ધતિ પહેલા આપણે 5 ને દૂર કરીએ એટલે માઇનસ 4 ના છેદમાં 5 બરાબર p માઇનસ 2 કૌંસ ની સાથે 5 જોડાયેલા હતા ગુણાકારથી બરાબર ની ડાબી સાઈડ લઈ આવ્યો એટલે એ અંશમાં હતા એ છેદમાં ગયા ભાગાકાર ની અંદર ગયા એટલે - 4 ના છેદમાં 5 હવે આપણે આ - 4 ના છેદમાં 5 એટલે - 2 છે ને બરાબર ને આ સાઈડ લઈ આવ્યો પ્લસ 2 બરાબર p અહીંયા જે સંખ્યા આપેલી છે આપણે ઉકેલીએ અહીંયા જે મુજબ ઉકેલી છે એ મુજબ આના છેદમાં કાઈ નથી એટલે 1 હોય એવી રીતે ગણતરી કરો તો પણ ચાલે અહીંયા જે સંખ્યા આપેલી છે તો આની સાથે ગુણાકાર અહીંયા જે સંખ્યા આપેલી છે તો આની સાથે ગુણાકાર અને છેદમાં આપણે આ બે સંખ્યાનો ગુણાકાર - 4 ને 1 વડે ગુણાકાર લઈએ એટલે - 4 પ્લસ 2 નો આપણે 5 સાથે ગુણાકાર લઈએ એટલે 10 એના છેદમાં 5 નો 1 સાથે ગુણાકાર લઈએ એટલે 5 બરાબર p - 4 પ્લસ 10 - 4 પ્લસ 10 એટલે કે બે જગ્યાએ અલગ અલગ ચિહ્નો એટલે સંખ્યાની બાદબાકી થાય મોટી સંખ્યાને નિશાને આવે મોટી સંખ્યા આ બંનેમાંથી 10 છે પ્લસ છે એટલે જે કાંઈ મળે આપણને પ્લસ મળે એટલે કે 10 માંથી 4 બાદ કરશું આપણે તો મળશે આપણને 6 એના છેદમાં 5 બરાબર p અને માટે p બરાબર 6 ના છેદમાં 5 આ મુજબ આપણે પ્રશ્ન b છે એમની ગણતરી લખી શકીએ હવે આપણે પ્રશ્ન c 16 બરાબર 4 પ્લસ 3 કૌંસમાં t પ્લસ 2 પહેલું તો આપણે આ કૌંસ સાથે જે 3 છે જોડાયેલા t જે પદ છે ને આપણે એમને લેવા દઈએ પણ એની સાથે જે 4 જોડાયેલા છે પ્લસ 2 4 ને આપણે દૂર કરીએ તો 16 4 ને આપણે આ બાજુ લઈ આવીએ એટલે માઇનસ 4 બરાબર અહીંયા વધે 3 કૌંસમાં t પ્લસ 2 પહેલું કામ આપણે 4 ને દૂર કરવાનું કર્યું છે અહીંયા જમણી સાઈડમાં 4 હતા અને ડાબી સાઈડ લઈ આવે એટલે પ્લસ હતા 4 ની જગ્યાએ માઇનસ હવે આપણે 16 ને માંથી 4 ની બાદબાકી કરીએ તો આપણને અહીંયા મળશે 12 બરાબર 3 કૌંસમાં t પ્લસ 2 હવે આગળ મુજબ કૌંસ સાથે જે 3 ગુણાયેલા છે એને આપણે દૂર કરીએ એને આપણે જમણી સાઈડમાંથી ડાબી સાઈડ લઈ આવીએ તો અહીંયા 12 ના છેદમાં 3 બરાબર t પ્લસ 2 વડે 12 ના છેદમાં 3 એટલે 12 નો 3 વડે ભાગાકાર કરીએ તો આપણને 4 મળે એટલે કે 4 બરાબર t પ્લસ 2 હવે આપણે t ની કિંમત કાઢવાની છે t સાથે જે 2 પ્લસ થી જોડાયેલા છે એમને આપણે બરાબર ને ડાબી સાઈડ લઈ આવીએ તો એ જે છે 4 - 2 બરાબર
चार मध्य आपने आ बे छे की बात करिए तो आपने बे मळे એટલે કે 2 બરાબર 3 અને માટે t બરાબર 2 2 બરાબર t મળે તો તમે t બરાબર 2 લખી શકો પ્રશ્ન સી જે છે એમની ગણતરી આપણે કઈ આ મુજબ કરી શકીએ હવે આપણે જોઈએ પ્રશ્ન ડી પ્રશ્ન ડી ની અંદર 4 + 5 કૌંસમાં p - 1 બરાબર 34 પહેલા આપણે અહીંયા પ્લસ 4 છે એમને બરાબર ની સામે ની સાઈડ જવા દે તો અહીંયા આપણને મળે 5 કૌંસમાં p - 1 બરાબર 34 - 4 પ્લસ થી જે 4 જોડાયેલા હતા એમને બરાબર ની સામે ની સાઈડ જવા દીધું એટલે 34 - 4 થઈ ગયા હવે આપણે 5 કૌંસમાં p - 1 કૌંસ ખુલ્લો બરાબર 34 માંથી 4 બાદ કરીએ એટલે 30 થઈ ગયા वे अहियां जे पास छे एमने आपणे दूर करिए तो अहियां मध्ये p - 1 बराबर 30 आ 5 छे गुणाकार थी जोडायला छे सामे ने छेद जावा दे 30 छे अने छेदमां 5 એટલે કે p - 1 बराबर 30 નો ભાગાકાર આપણે 5 વડે કરીએ તો 6 મળે આપણે મૂકી દઈએ 6 હવે માઈનસ 1 ને આપણે દૂર કરીએ તો અહીંયા p बराबर સર છે તો માઈનસ 1 ને સામે ની સાઈડ જવા દે એટલે એ થઈ જાય પ્લસ 1 હવે p બરાબર 6 + 1 એટલે 7 એટલે કે પ્રશ્ન ડી છે એનો જે જવાબ છે એ આપણે p બરાબર 7 મળે હવે આપણે એવી રીતે પ્રશ્ન એ જોઈએ અહીંયા જોઈએ તો પહેલા 0 બરાબર 16 + 4 કૌંસમાં m - 6 છે પહેલું કામ તો આપણે પ્લસ અથવા માઈનસ થી જોડાયેલા આ જે 16 છે એને દૂર કરીએ એને બરાબર કે ડાબી સાઈડ લઈ આવીએ તો એ 0 - 16 થાય અને 0 - 16 એટલે આપણે ન્યા લખીએ માઈનસ 16 બરાબર 4 કૌંસમાં m - 6 હવે 4 જે છે એ કૌંસ સાથે ગુણાકાર થી જોડાયેલા છે કઈ ચિહ્ન નથી એટલે ગુણાકાર હોય એ 4 ને આપણે બરાબર ની સામેની સાઈડ લઈ આવીએ જમણી સાઈડ પર ડાબી સાઈડ લઈ આવીએ તો એ જે માઈનસ 16 છે એના છેદમાં 4 મળે બરાબર અહીંયા વધે m માઈનસ 6 હવે આપણે 16 નો ભાગાકાર 4 સાથે લઈએ તો 4 અને આ માઈનસ છે એટલે આપણે માઈનસ 4 બરાબર m માઈનસ 16 ને 4 વડે ભાગાકાર કરીએ તો 4 મળે અને એ જે માઈનસ છે રકમ એટલે આપણે માઈનસ મળશે હવે બીજું કામ કે અહીંયા આપણે m ની કિંમત કાઢવાની છે તો m સાથે માઈનસ 6 જોડાયેલા છે માઈનસ 6 ને આપણે જમણી સાઈડ પર ડાબી સાઈડ લઈ આવીએ એટલે થઈ જાય પ્લસ 6 એટલે કે માઈનસ 4 પ્લસ 6 બરાબર m માટે માઈનસ 4 પ્લસ 6 એટલે 2 મળે બે જગ્યાએ અલગ અલગ સંખ્યામાં એટલે સંખ્યાની બાદબાકી થાય અને મોટી સંખ્યા 6 છે એની આગળ પ્લસ છે એટલે જવાબ આપણને પ્લસમાં મળે એટલે કે આ મળશે આપણને 2 બરાબર m અને માટે m બરાબર આ મુજબ આપણે પ્રશ્ન 3 ની અંદર જે કઈ પ્રશ્નો આપેલા છે એમની ગણતરી છે એ કઈ આ મુજબ ગણી શકીએ